ધોરણ 11 ની અંદર ચોથા ચેપ્ટર માં આપણે ગયા વખતે પ્રસ્તાવના સમજેલા હતા કે સદિશો અને અદિશ જે ભૌતિક રાશિ હોય છે એ વચ્ચે શું તફાવત છે. હવે આપણે એનાથી આગળ આપણે તો આ ચેપ્ટર માં માત્ર સદિશ વિશે જ ભણવાનું છે, કારણ કે અદિશ છે એનું આપણે અત્યારે મહત્વ જાજું નથી. ત્રીજો ચેપ્ટર અને ચોથો ચેપ્ટર બે ની અંદર ફેર શું છે, તો કે ત્રીજા ચેપ્ટર માં તમે અદિશ વિશે જ ભણો છો, ભૌતિક રાશિ આની આ જ છે, વેગ પ્રવેગ બધા એ જ, અંતર ને બધું, પણ તમે માત્ર ત્યાં મૂલ્યની જ વાત કરો છો, ત્યાં દિશા વડે કાંઈ પણ દર્શાવેલું નથી. તો આપણે એનાથી વધારે એક સ્ટેપ આગળ એટલે મૂલ્ય અને દિશા બે સાથે ગણશો એટલે હવે આપણે એમ શું કહેવાય, તો કે સદિશ. એટલે આપણે અદિશ ની વાત કરવાની નથી, વેગ પ્રવેગ અને અંતર માટે. તો સદિશો માટેના ગુણધર્મો છે થોડાક આપણે એ સમજશું પહેલા, પછી આપણે આગળ એની ગણતરી માટે આ દાખલાઓ આવશે. તો સૌથી પહેલા આપણને આપેલો છે સમાન સદિશ. કોઈ પણ બે સદિશ, બે અથવા બે કરતા વધારે સદિશ હોય તો એ અસમાન છે કે સમાન, એ કોના આધારે કહેવાય? તો એમાં આપણને સૌથી પહેલા બે સદિશો દોરીને આપેલા છે, ઉદાહરણમાં કીધેલું છે. ધારો કે આપણી પાસે કોઈ એક સદિશ છે એ, ઉપર સદિશની નિશાની જો આપણે દરેક જગ્યાએ ભૂલવાનું નથી, કારણ કે આખા ચેપ્ટરમાં આપણે સદિશોની જ વાત કરી છે. તો જ્યાં જ્યાં આપણે આવા સદિશ દર્શાવશું ત્યાં ગયા વખતે જ કીધેલું હતું કે સદિશને દર્શાવવા માટેની રીત શું છે, તો કે ઉપર આપણે આ રીતે એરો કરવાનો છે એટલે સદિશ થઈ જાય. તો પેલો સદિશ એ, બીજો સદિશ બી. હવે એની કન્ડિશન છે જ્યારે સદિશ એ બરાબર સદિશ બી હોય ત્યારે બંને સદિશ સમાન સદિશ કહેવાય. અથવા આપણે એવું કહી શકાય કે કોઈ પણ બે સદિશો જેના મૂલ્ય અને દિશા બંને સમાન હોય તો જ એને સમાન સદિશ કહેવાય. તો આપણે જો બે સદિશો છે એને સદિશ એ બરાબર સદિશ બી હું આવી રીતે લખું તો એનો મિનિંગ એવો થઈ જશે કે આની મૂલ્ય અને દિશા સમાન છે તો જ આ રીતે લખી શકાય. જો હું આવું લખું સદિશ એ બરાબર સદિશ બી, પણ જો માનાંક કહ્યો બે બાજુ, તો હવે ઉપરના સદિશ નું મહત્વ રહેતું નથી, ભલે સદિશ દોર્યો જ આપણે, પણ આપણે માનાંક કરી દીધો એટલે દિશાનું મહત્વ નીકળી જશે, કારણ કે મૂલ્ય મેળવેલું છે. આપણે આગળ ભણશું કે આપણે આવા સદિશોનું મૂલ્ય મેળવવું હોય તો શું પ્રોસેસ કરવી પડે છે, પણ અત્યારે ગુણધર્મ અહીંયા આપેલો છે. તો આપણે એવું કહી શકાય કે સદિશ એ બરાબર સદિશ બી તમને કીધેલું હોય તો એ સદિશ સમાન સદિશો કહેવાશે, જેની અંદર મૂલ્ય અને દિશા બંને કેવા છે, તો કે સમાન. કૌંસમાં હું લખું છું એટલા માટે મૂલ્ય અને દિશા સમાન છે. પણ નીચેનો જે સદિશ છે આપણે શું લખ્યું, નીચેમાં માનાંક ની અંદર સદિશ એ બરાબર માનાંક ની અંદર સદિશ બી, તો માત્ર મૂલ્ય સમાન છે, દિશાનું કહી ન શકાય. તો મૂલ્ય સમાન હોય દિશા સમાન ન હોય તો એને સમાન સદિશ ન કહેવાય. બે વચ્ચેનો તફાવત એટલે માનાંક આપણને જો ટેક્સ્ટ બુક માં આવું આપેલું નથી, કારણ કે એને સમાન સદિશ ન કહેવાય એટલા માટે. પણ આપણે તો બે તફાવત રીતે યાદ રાખવાના છે કે બે ની અંદર શું તફાવત છે. તમે માનાંક કરો તો શું ફેર પડે, માનાંક કાઢી નાખો ને માત્ર સદિશ હોય તો શું કહેવાય. એટલે તમે એવું લખજો એની અંદર કે જ્યારે તમને આવી રીતે આપેલું હોય ત્યારે એના મૂલ્ય અને દિશા બે સમાન છે. જો અત્યારે જે મેં સદિશ દોરેલા છે અહીં લખી નાખું, ધારો કે હું પાંચ એક્સ અક્ષ છે ને એને આપણે આઈ કેરેટ વડે દર્શાવશું, હું આગળ સમજાવીશ, અત્યારે ખાલી હું લખી નાખું છું. તો આવું હું લખું એ બરાબર પાંચ આઈ કેરેટ, બી બરાબર પાંચ આઈ કેરેટ, તો બી ની અંદર આઈ આવે છે તો આઈ બરાબર શું દર્શાવે છે, તો કે એક્સ અક્ષ આઈ કેરેટ. એટલે આપણે આને શું કહેવાય છે, ઉપર રાશિની નિશાની છે બધું આગળ ભણશું. આ તો ખાલી ઉદાહરણ તમને આપું છું એટલે તમે યાદ રાખી લો, આગળ ભણવાના છીએ આપણે. પણ બે માં જો સમાન છે, અહીંયા આઈ છે તો અહીંયા આઈ છે, અહીંયા પાંચ છે અહીંયા પાંચ છે, તો આવા સદિશોને સમાન સદિશ કહેવાય. આની અંદર શું ફેર પડશે, તો કે આઈ કેન્સલ થઈ જશે. તમે માનાંક કરો ને એટલે આઈ કેન્સલ થઈ જશે, શું કામ થાય એ આગળ ભણશું. પણ તો આઈ કેન્સલ થઈ જાય ને તો બે માં વધે શું, ખાલી પાંચ. તો એકમાં આઈ હોય તો બીજામાં બીજો કોઈ આવી શકે એવી શક્યતા બને, કારણ કે આપણે આઈ તો કાઢ નહીં ખાચ, ખાલી મૂલ્ય જ રાખ્યા છે, એટલે એમાં મૂલ્ય સમાન હોય તો એને સમાન સદિશ ન કહેવાય, તો એને અસમાન સદિશ કહેવાય છે.
એટલે આપણે બીજું ઉદાહરણ લેશું. ધારો કે કોઈ સદિશ આ રીતે છે, બીજો સદિશ આ રીતે છે, a બરાબર 5 i કેરેટ, b બરાબર, હું દિશા અત્યારે થોડીક અલગ દર્શાવું છું, આ રીતે છે. ધારો કે y અક્ષ ની દિશામાં છે અને y અક્ષ હોય એને જે કે વડે દર્શાવાય છે એ આપણે ભણશું આગળ. તો 5 i કેરેટ એટલે x અક્ષ ની દિશામાં છે, y અક્ષ ઉપર આવે બધા ખ્યાલ છે, તો આપણે y અક્ષ ઉપર દર્શાવ્યો સદિશ જે 5 j કેરેટ જ દર્શાવે છે. તો આમાં જો દિશા જુદી જુદી છે, મૂલ્ય સમાન છે, તો એને સમાન સદિશ ન કહેવાય. કારણ કે દિશા બદલાઈ ગઈ, સમાન ત્યારે જ કહેવાય જ્યારે દિશા નું મૂલ્ય બે સમાન હોય તો જ. તો આવા સદિશો મૂલ્ય સમાન છે પણ દિશા સમાન નથી તો એને સમાન સદિશો ન કહેવાય. બીજું ઉદાહરણ આપણે ભણી, ધારો કે 5, આની અંદર આપણે અવ મૂલ્ય નથી લખતો કારણ કે આવી રીતે ક્રોસ માં આવે તો આપણે ખૂણો ગોતવો પડે. પણ ખાલી એટલું યાદ રાખો કે એના મૂલ્ય સમાન છે પણ દિશા સમાન નથી. તો આવા સદિશો ને શું કહેવાય? તો કે અસમાન સદિશ. આને શું કહેવાય? તો કે સમાન સદિશ. બે વચ્ચે શું તફાવત છે? તો કે સમાન સદિશમાં મૂલ્ય અને દિશા બંને સમાન હોય, જ્યારે અસમાન સદિશમાં માત્ર મૂલ્ય જ સમાન હોય, દિશા સમાન હોતી નથી. અથવા તો બે સમાન ન હોય એવું બને અને હજી આપણે એમ લંબાવી દઈએ તો આમાં મૂલ્ય સમાન નથી, દિશા સમાન નથી. એટલે બે શક્યતા આવી શકે. એવું કા ફરજિયાત નથી કે મૂલ્ય સમાન જ હોવા જોઈએ પણ દિશા જુદી જુદી હોય એવું ફરજિયાત નથી. મૂલ્ય અને દિશા બે જુદું જુદું હોય શકે, અથવા તો બે માંથી કોઈ એક સમાન હોય, પણ બે તો સમાન ન જ હોય કારણ કે બે સમાન હોય તો એને સમાન સદિશ કહેવાય. બે માંથી કોઈ પણ એક અથવા બે જુદા જુદા હોય એટલે એને અસમાન સદિશ કહેવાય. રેડી? તો આપણે આવા ઉદાહરણ છે, આપણો દાખલા આવશે ને ત્યાં ઉપયોગ થશે. એટલે તમારે બે માં શું ડિફરન્સ છે ને યાદ રાખવાનું છે, બીજું કારણ માંથી યાદ રાખવાની જરૂર નથી. પછી આપણને નેક્સ્ટ બીજો આપેલો છે ગુણધર્મ, કોઈ પણ સદિશ હોય તેને તમે અચળાંક વડે ગુણાકાર કરો તો એ સદિશ ની અંદર કેવા ફેરફાર થાય છે એ આપણે સમજવાનું છે. ધારો કે આપણી પાસે કોઈ એક સદિશ એ છે જેનું મૂલ્ય 5 સેન્ટીમીટર છે, હમણાં આપણે લખેલું હતું એ જ લખી 5 i કેરેટ છે. અત્યારે તમે ખાલી એવું યાદ રાખજો i એટલે એક અક્ષ, પછી આપણે આગળ ભણશું. પછી આવે j, તેને કહેવાય y અક્ષ, અને ત્રીજો આવે k, એને કહેવાય z અક્ષ. આ ત્રણ અત્યારે યાદ રાખજો, આગળ આપણે સમજશું બધું. પણ અત્યારે ખાલી હું ઉદાહરણ આપું છું તો તમને ખ્યાલ આવે કે શું તફાવત છે i j k ની અંદર. તો a બરાબર 5 i કેરેટ x અક્ષ ઉપરનો સદિશ છે. હવે આને હું કોઈ પણ અચળાંક વડે ગુણાકાર કરું એટલે સદિશ એ ગુણાકારમાં અચળાંકને લેમ્બડા વડે દર્શાવ્યો છે, પણ લેમ્બડા જ લખો એવું જરૂરી નથી, કોઈ પણ અચળાંક વડે ગુણાકાર કરો. ધારો કે લેમ્બડા બરાબર 5 છે સેન્ટીમીટર, તો અહીં શું થશે? તો કે આનું મૂલ્ય શું હતું પેલા? તો કે 5 i કેરેટ. ગુણાકારમાં આપણે શું કરવાનું છે? લેમ્બડા બરાબર 5, તો 5 વડે મેં ગુણાકાર કર્યો, સેન્ટીમીટર એકમ નહીં આવે, એકમ તો માત્ર આમાં જ આવશે. તો આપણે લેમ્બડા બરાબર 5 મૂલ્ય વડે ખાલી ગુણાકાર કર્યો છે, અચળાંક મૂલ્ય છે એમાં એકમ નથી. તો અહીં શું થઈ જશે? તો કે 25. તો જે નવો સદિશ બને એ ડેશ એને કહેશો એ 25 i કેરેટ સેન્ટીમીટર, આટલો થઈ જાય. એટલે એ સદિશની લંબાઈ વધી જાય, ખાલી એવું દર્શાવે છે. દિશા ન બદલાય કારણ કે અહીંયા મેં આઈ કેરેટ તો એમ ન રાખ્યો છે, અને આની અંદર તો કઈ છે જ નહીં, આઈ જે કે ત્રણ માંથી કઈ નથી, તો જ એને અચળાંક કહેવાય, નહીતર તો એ સદિશ બની જાય. અને અચળાંક એટલે મૂલ્ય, આપણે એવું કહેવાનું છે મૂલ્યની અંદર દિશા તો હોય નહીં, અદિશ હોય. તો આપણે કોઈ પણ સદિશને આવા ગમે એવા અચળાંક વડે ગુણાકાર કરવામાં આવે તો એ સદિશ છે એની અંદર લંબાઈમાં વધારો અથવા તો ઘટાડો કરી શકે. જો ઘટાડો થઈ શકે ક્યારે? તો હું -5 વડે ગુણું તો બદલાઈ જશે. જો અહીં ગુણાકાર કરી બીજા ઉદાહરણમાં સદિશ નો એજ છે, એ બરાબર 5 i કેરેટ સેન્ટીમીટરમાં છે. હવે ધારો કે લેમ્બડા બરાબર હું -2 લખું તો નવો સદિશ એટલે સદિશ એ ગુણાકારમાં લેમ્બડા બરાબર એ ડેશ, તો એ ડેશ બરાબર શું લખાશે? 5 i કેરેટ
गुणाकार में आवशे કૌંસ માં લખી માઈનસ 2 તો આ થઈ જશે માઈનસ 10 આઈ કેરેટ સેન્ટીમીટર માઈનસ 10 એટલે તો કે આ ધન એક્સ અક્ષની દિશા જમણી બાજુ એટલે તો માઈનસ 10 ક્યાં આવે ઋણ એક્સ અક્ષની દિશા તો સદિશ એક તો બમણો થઈ જાય 5 હતો તો 10 એટલે એની લંબાઈ ડબલ થઈ ગઈ પ્લસ વિરુદ્ધ દિશામાં ઋણ એક્સ અક્ષ ઉપર વયો ગયો તો દિશા બદલાવી નાખી તો અચળાંકની અંદર દિશા નથી આવતી પણ એની પાસે એવી તાકાત છે કે દિશા બદલાવી શકે કારણ કે આપણે એવી રીતે ગુણાકાર કર્યો છે તો અચળાંકનું મહત્વ ઘણું બધું છે એના ઉપર આપણે આ ઉદાહરણ ઉપરથી હું સમજી શકાય એટલે દાખલામાં આપણે ક્યાંક આની જરૂર પડશે એટલે આપણને આ ગુણધર્મ આપેલો છે કે અચળાંક છે એના વડે તમે કોઈ પણ જગ્યાએ ગુણાકાર કરશો તો એની દિશા બદલાઈ શકે આપણે એવી રીતે માઇનસ વડે ગુણાકાર કરી તો આ માઇનસ હોય પ્લસ વડે ગુણાકાર કરો તો એ દિશા બદલાઈ જશે સોરી તો દિશા બદલાશે નહીં કારણ કે આ મૂળ સદિશ તો માઇનસમાં જતો એટલે કે એ જ દિશા રહેશે પણ અહીંયા તમે અહીંયા ધન અને ધન ભેગા થયા એવી રીતે અહીં ઋણ અને અહીં ઋણ ભેગો કરો તો પછી દિશા બદલાઈ જાય કારણ કે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય આપણે ધારો કે અહીં માઇનસ 5 છે અને મેં તમને ગુણા કરી માઇનસ 5 વડે કરો તો આ માઇનસ 5 એટલે એરો ક્યાં આવે ડાબી બાજુ કારણ કે ઋણ એક્સ અક્ષ થઈ જાય પણ હવે 25 બનશે એમાં માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે તો એરો ક્યાં આવી જશે જમણી બાજુ તો અચળાંક વડે ગુણાકાર કરવાથી મૂળ સદિશમાં શું ફેર પડે તો એક તો દિશા બદલી શકાય અને બીજું મૂલ્ય બદલી શકાય આ ખાસ યાદ રાખવાનું છે બે ગુણધર્મ એના છે કોઈ પણ સદિશને તમે અચળાંક વડે ગુણાકાર કરો એટલે એ સદિશના મૂલ્યમાં ફેરફાર કરી શકાય અને દિશામાં જો આપણે ફેરફાર કરવો હોય તો કરી શકાય ફરજિયાત ન કહેવાય પણ એ તો આપણે ફેરફાર કેવો કરવો છે એના આધારે ગુણાકાર કરવાનો હોય છે તો એનો બીજો ગુણધર્મ થયો હવે ત્રીજો આપણે આપ્યો છે શૂન્ય સદિશ એટલે શું થાય જેવું નામ છે એવું જ આપણે અંદર પ્રોસેસમાં કરવાનું છે તો કે કોઈ પણ સદિશ આપણી પાસે હોય સદિશ એ આપણે ઉદાહરણ એક નું એક જ રાખશો 5 આઈ કેરેટ સેન્ટીમીટર એક્સ અક્ષની દિશામાં છે હવે અચળાંક લેમ્બડા જે હતો એનું હું મૂલ્ય રાખી દઉં શૂન્ય તો નો જે સદિશ બનશે એ ડેશ એમાં આપણે શું કરવાનું હતો તો કે લેમ્બડા વડે ગુણાકાર કરવાનો હતો તો 5 આઈ કેરેટ ગુણાકારમાં આવે 0 કોઈ પણ ગુણાકારમાં 0 એટલે શું બની જાય તો કે શૂન્ય જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય એવા સદિશને શૂન્ય સદિશ કહેવાય તો આનું નામ થઈ જશે શૂન્ય સદિશ પ્રોસેસ કાંઈ લાંબી નથી પણ સમજવાનું ખાલી આટલું જ છે આપણે કે કોઈ પણ સદિશનું મૂલ્ય શૂન્ય હોય તો એને શૂન્ય સદિશ કહેવાય છે એટલે જો અમારી દિશા તો છે જ તો એવો દર્શાવે છે કે આની પાસે પહેલા કંઈક મૂલ્ય દિશા 2 હતું પણ આપણે એવી રીતે એનો ગુણાકાર કર્યો જેથી શૂન્ય થઈ ગયું તો આપણે એને શૂન્ય સદિશ કહેવાનો છે કારણ કે આપણે શૂન્ય સદિશ માત્ર ગુણાકાર કરીને જ મેળવી શકાય એવું જરૂરી નથી સરવાળા બાદ બાકી કરીને મેળવી શકાય ધારો કે આનું મૂલ્ય 5 આઈ કેરેટ છે આની અંદર હું બીજો સદિશ ઉમેરું માઇનસ 5 આઈ કેરેટ વાળો તો એ શું થઈ જાય શૂન્ય તો સરવાળા બાદ બાકીની મદદથી આપણે શૂન્ય સદિશ મેળવી શકાય છે એટલે શૂન્ય સદિશનું એક ખાસ મહત્વ છે એ આપણે ઉદાહરણ આવશે ત્યારે ખબર પડશે અત્યારે તમને ખ્યાલ નહીં આવવાનું મહત્વ ક્યાં છે પણ કેવી રીતે શૂન્ય સદિશ બને છે અને શૂન્ય સદિશ કોને કહેવાય એટલું તમારે ખાલી યાદ રાખવાનું છે એટલે આ બધું ઉદાહરણમાં તમે લખતા જાજો આ શૂન્ય સદિશ છે પછીના ગુણધર્મમાં આપણને આપેલો છે સદિશોના સરવાળા અને બાદબાકી ઈ બહુ અગત્યનો છે ધારો કે આપણે સદિશ છે એના સરવાળા અને બાદબાકી કરવા છે પહેલા આપણે ભણશું સદિશના સરવાળા તો એના માટે શું ધ્યાનમાં રાખવું પડે એની ભણશું પણ પહેલા આપણે રાખીએ એ બરાબર 5 આઈ કેરેટ છે હવે જો હું દિશા અત્યારે લખતો નથી કારણ કે આપણા ક્રોસમાં આવી રીતે સદિશ દર્શાવવાના થશે એટલા માટે ખાલી આપણે મૂલ્ય લખ્યું અથવા તો મૂલ્યનું કાંઈ કામ નથી આ તો તમને ખ્યાલ આવે જવાબ કેટલો થશે એ ખબર પડે એટલા માટે બાકી અત્યારે એનું કોઈ મહત્વ નથી તો આવી રીતે તમને આડાવાળા કોઈ બે સદિશ આપેલા હોય કોઈ પણ ગમે એ દિશામાં એવું જરૂરી નથી કે એક્સ અક્ષ ઉપર જ હોવો જોઈએ બીજો વાય અક્ષ ઉપર જ હોય ત્રીજો ઝેડ અક્ષ ઉપર જ હોય એવું નહીં ગમે નહીં આપ્યા હોય આડાવાળા આવી રીતે હવે તમને એમ કે આ બીજ સરવાળો કરો સદિશની રીતે એટલે ઉપર સદિશ છે
नगर तो डायरेक्ट थी छन पांच अगर एम नहीं सदीश नी रीते सरवाळो करो एवं तमने कहे तो तमारे शुं करवानो तो के पेलो सदीश जे ए होय एने एम नम राखी देवानो छे एटले आपणे एने राखी दीधो एम नम जेम हतो एम नम ज बीजो सदीश छे हवे जो आ जे सदीश मे दोयरो ने एमां जे एरो होय ने एने आपणे नाम आपवानो छे शीर्ष એટલે માથું આ છેડો હોય એને કહેવાનું છે પૂંછ એટલે છેડાનો ભાગ આ બે નામ યાદ રાખવાના છે તો આપણને એવું કીધેલું છે કે એક સદિશના શીર્ષ ઉપર બીજો સદિશ આ જેમ હતો એમનો જ ઉપાડી લઈ જાઓ તકો મારી અને એમનો દોરી ગયો બી બરાબર છ જો આ જેમ હતો એમનો જ મેં દોરેલો છે આ વધારે ત્રાસો છે આપણે એ જ પ્રમાણે દોરશું કારણ કે ખૂણાનો મહત્વ આની અંદર છે હજી આ ગુણધર્મમાં ખૂણો નહીં આવે એ તો આગળ આવશે ઉદાહરણમાં પણ તમને એટલી ખબર હોવી જોઈએ કે આપણે આમાં જરાય પણ આડાવડો ફેરફાર કરી શકાય નહીં કારણ કે આપણે આમાં ખૂણાની ગણતરી કરવાની આવશે તો આપણને એવું કીધેલું છે કે પેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનો પૂંછ આવે તેવી રીતે એને ગોઠવી દો તો જો આપણે ગોઠવી દીધું આનો પૂંછ એટલે આ ભાગ થશે આ ભાગને ઉપાડીને આપણે અહીં લઈ આવ્યા છે એટલે આકૃતિ બનશે આવી હવે સરવાળા માટે શું કરવાનું તો કે પહેલા સદિશનું પૂંછ અને બીજા સદિશનું શીર્ષ આ બેને તમે ભેગા કરો તો પરિણામી જે સદિશ મળે એને કહેવાય એ બેના સરવાળાનો પરિણામી સદિશ એટલે આ થઈ ગયો સદિશના સરવાળા તો આનું નામ થઈ જશે સદિશ એ પ્લસ સદિશ બી અને એને કીધો એટલે છે સદિશ આર આર એટલે શું થાય પરિણામી સદિશ એને ઇંગ્લિશમાં કહેવાય રિઝલ્ટન્ટ એટલે પરિણામી એટલે આર વડે દર્શાવ્યો છે તો પરિણામી સદિશ એટલે રિઝલ્ટન્ટ વેક્ટર એવું ઇંગ્લિશ શબ્દ થાય પણ આપણે રિઝલ્ટન્ટ એવું યાદ રાખવાની જરૂર નથી કારણ કે પરિણામી સદિશને તમે ગમે નામ આપી શકો તો ટેક્સ્ટબુકમાં આર લખો છો તો એ પ્લસ બી બરાબર આર આ પરિણામી સદિશ મળ્યો કેવી રીતે મળશે બીજી વખત ધ્યાન આપજો પેલો સદિશ છે એમનો મૂકી દીધો આપણે એમાં કોઈ ચેન્જ નહીં જેમ દિશા હતી એમનો મૂકી દીધો છે એનો શીર્ષ એટલે એરો હોય ત્યાં આ બીજો સદિશ જે આપણે સરવાળો કરવાનો છે એનો આ છેડાનો ભાગ એમનો રાખી દેવાનો ધક્કો મારી લઈ જવાનો તો લઈ ગયા આપણે દોરી દીધો પછી તો કે આનો પૂંછ અને આનો શીર્ષ જે ભેગા થાય ને એક પેલા સોડે એક લાઈન દોરી દો અને પછી એનો સરવાળો કરો એટલે પરિણામી સદિશ મળે તો સરવાળામાં આપણે એવું નથી કહેવાનું પાંચ પ્લસ છ થઈ જાય એમ આ જો અદિશ સરવાળો નથી તો તમારા સ્કેલથી માપવું પડે એટલે આ રીતમાં તમારે પરફેક્ટ માપની જરૂર પડશે ધારો કે હું તમને અહીં અક્ષ દોરી દઉં એટલે તમને ખ્યાલ આવે ધારો કે આ એક્સ આ વાય અક્ષ છે અને આમ જે છે એ એક્સ અક્ષ આવશે તો તમારે સરવાળો કરવા માટે શું કરવું પડશે તો કે એક્સ અક્ષ ઉપર તમારે જોવાનું આ એક સેન્ટીમીટર બે સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર ચાર સેન્ટીમીટર પાંચ સેન્ટીમીટર સ્કેલમાં તમારે માપ આપ્યા હોય તો પાંચ સેન્ટીમીટર તમારે દોરવાનું છે પછી તમને એમ કહે કે આ બે વચ્ચે ખૂણો ત્રીસ અંશ છે તો તમારી પાસે જેવડું કોણ માપક આવે ને તમે રચના ને ક્રમે દોરતા દસમા ધોરણમાં એમાં કોણ માપક હતું એ કોણ માપક અહીંયા રાખી આ ખૂણો એક્સ અક્ષ ની સાથે માપવાનો ધારો કે એ ત્રીસ અંશ જ્યાં આવે ત્યાં માર્ક કરીને આ છ સેન્ટીમીટર હોય તો સ્કેલ માંથી પાછું તમારે છ સેન્ટીમીટર ની લાઈન દોરવાની એટલે આ સદિશ મળ્યો પછી હવે આ બિન ભેગા કરી દેવાના ભેગા કરી દો પછી સ્કેલ થી જ માપવાનો સરવાળો ડાયરેક્ટ ન થાય તમે આ પ્રયોગ કરશો તો તમને ખ્યાલ આવશે ખરેખર કે કોઈ દિવસ છ પ્લસ પાંચ નો જ થાય એનું મૂલ્ય કંઈક જુદો જ આવશે અંગિયર નહીં આવે તમારે જો એ ચેક કરવું હોય તો મેં કીધું એ પ્રમાણે સ્કેલ રાખીને બુક ની અંદર તમે દોરજો આમ પાંચ સેન્ટીમીટર આ ત્રીસ અંશ નો ખૂણો આમ છ સેન્ટીમીટર અને લાઈન ને જોઈન્ટ કરી દો અને પછી સ્કેલમાં જો માપો કેટલું અંતર આવે છે એક બે ત્રણ ચાર પાંચ એમ સેન્ટીમીટરમાં ગણતા જાઓ તો એ કોઈ દિવસ છ પ્લસ પાંચ અગિયાર નહીં થાય કારણ કે આપણે અહીં સદિશ દોર્યા છે આમ સદિશ વગર હોય તો સરવાળો ડાયરેક્ટ કરી શકાય એટલા માટે અહીંયા ખાસ અગત્યનું છે કે જ્યાં સદિશમાં સરવાળો કરવાનો હોય ત્યાં આપણે ડાયરેક્ટ સરવાળો કરવાનો નથી ત્યાં દિશા સાથે લેવાની તો જ સદિશ નો સરવાળો કહેવાય નકર સદિશ આગળ આવે જ નહીં ખાલી સરવાળો એવું કહેવાય પણ આપણે સરવાળો નથી કરવાનો પણ નામ શું છે સદિશ ના સરવાળા એવું કીધું છે ખાલી સરવાળા નથી કીધું નકર તો ગણિત નો ટોપિક થઈ જાય મેથ્સ માં આવે એવું
પણ આપણે ખાલી સરવાળા બાદ બાકી નથી કરવાના, આપણે સદિશ એટલે કે દિશાને સાથે લેવાની છે, મૂકવાની નથી. તો એ કઈ દિશામાં કેટલો ખૂણો છે એ બધું ગણતરીમાં લેવું પડે. તો આ થઈ ગઈ પહેલી રીત, કારણ કે સદિશના સરવાળા બે રીત આપી છે. પણ એની પહેલા જો તમને બાદ બાકી આપી છે, બાદ બાકી કરવા માટે શું કીધું છે? તો કે બાદ બાકી તમારે કરવી હોય તો એમાં ઋણ દિશાની વાળો સદિશ લઈને ઉમેરવાનો છે. ખરેખર તો સરવાળો જ કરવાનો છે, પણ આપણે કરવાનો શું છે, એને માઇનસ દિશાને આપી દો અને પછી એમાંથી ઉમેરી દો, એટલે ખરેખર તો એ બાદ બાકી થશે. સદિશના બાદ બાકી ઉદાહરણ આપણે જ લેશું. ધારો કે સદિશ એ બરાબર છે 5 અને બીજો કોઈ આવી રીતે બી આપ્યું છે, ઈ છે ધારો કે 4. હવે તમને એવું કહેશે કે તમારે એ માઇનસ બી કરવું છે, તો એ માઇનસ બી એટલે આમ બાદ બાકી થઈ ખરેખર તો, પણ તમે આને આવી રીતે લખી શકો, એ પ્લસ અને અંદર માઇનસ બી, એટલે તમારે કરવાનો જ સરવાળો, પણ હું ઉમેરવાનો એમાં તો કે માઇનસ બી ઉમેરવાનો છે, એટલે ખરેખર તો એ બાદ બાકી થવાની છે. તો આપણે આને આવી રીતે લખી શકાય, એમાં કઈ ફેર ખોટું ન પડે કે. તો આપણે શું કરવાનું, તો કે ઉમેરવાનો છે સદિશને, પણ ઋણ મૂલ્ય વાળો છે. એટલે તમે આકૃતિ ટેક્સ્ટબુકમાં જોશો તો તમને ખ્યાલ આવશે. ધારો કે આવો સદિશ છે એ બરાબર આપણે જે 5 કીધો છે. હવે આપણે સદિશ બી આવી રીતે હમણાં આપણે સરવાળો કરવા માટે દોર્યું હતું, તો સદિશ બી જે છે એ ઉપર તરફ હોય, ધન સદિશ હોય, અને ઋણ સદિશ હોય ક્યાં હોય, નીચે તરફ હોય. કારણ કે આપણે આગળ ના જો આપણા ગુણધર્મો મેં તમને કીધું હતું કે એ બરાબર 5 I² સેન્ટીમીટર હોય અને હું માઇનસ કર નાખો તો એર અહીંયા આવી જશે, દિશા બદલાઈ જાય, આવું થઈ જાય જો માઇનસ 5 કરો ને. એટલે તો અહીંયા આપણે એ જ કીધું, સદિશ બી હતો એ આપણી પાસે 4 હતો, પણ એ કેવો છે, ધન, આપણે આમાંથી બાદ કરવો છે, એટલે આપણે શું કરવું પડે, 5 - 4, તો માઇનસ 4 એટલે વિરુદ્ધમાં લઈ જવો પડે. તો ઉપર જેવડો સદિશ આવતો હોય ને એટલો જ તમારે નીચે દોરવો પડે. પછી આ બેન જોઈન્ટ કરી દો એટલે એ બાદ બાકી થાય. આ બેન જોઈન્ટ કરશો તો સરવાળો થાય, તો આપણે આગળ ભણ્યા, આ એ પ્લસ બી થાય અને આ શું થાય, એ માઇનસ બી થાય. તો બે ની અંદર એટલો ફેર છે. પણ બાદ બાકી છે એ બહુ જ હજી આપણને આવી રીતે આકૃતિમાં આપેલી નથી, ખાલી સમજવા માટે છે. બાકી આપણે તો સરવાળા છે એના જ ગુણધર્મો જાજ આવશે, દાખલામાં એમસીક્યુમાં તેમ સરવાળા જ આવશે જાજા. બાદ બાકી તમારે કરવાની થાય તો આકૃતિની મદદથી તો આપણે ઓછી આવશે, આવશે જ ને એવું કહી શકાય. ડાયરેક્ટ તમારે આવી કિંમત જ મૂકવા રહેશે. અહીં 5 I² છે ને અહીં 4 I² છે, તો અહીં માઇનસ બાદ બાકી કરશો એટલે 1 I² વધે, બસ એવી ગણતરી સામાન્ય. આકૃતિ દોરવાની ક્યાંય આવતી નથી, આ તો આપણને સમજાયું છે એટલે આપણે આકૃતિ દોરીને આ રીતે સમજી શકાય કે એક ના એક સદિશો હોય એમાં તમે આ રીત અપનાવો તો સરવાળો થાય, અને આને જ તમે વિરુદ્ધમાં લઈ જાવ પછી અહીં જોઈન્ટ કરી દો તો બાદ બાકી થાય. બે માં આપણે એક જ વસ્તુ કહી, શું, તો કે આનું પૂંછ આનું હેડ એટલે કે શીર્ષ, એવી રીતે અહીં જ કર્યું છે, આનું પૂંછ આનું હેડ એટલે શીર્ષ, પણ દિશા બદલાઈ ગઈ છે. બાકી બે માં બી સદિશ નો જો હેડ છે અને એ સદિશ નું પૂંછ એટલે કે ટેલ છે, પણ બે માં શું કર્યું છે, દિશા બદલાઈ ગઈ છે. તો આ થઈ ગયું સદિશ ના બાદ બાકીના ગુણધર્મો. સદિશના સરવાળાની હજી એક રીત છે, પણ એ આપણે જોશું આવતા લેક્ચરમાં. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે. અત્યારે જે સદિશના સરવાળાની રીત જોઈ ને ત્રિકોણની રીત કહેવાય, કારણ કે એમાં તમે સદિશ દોરો ને ત્રિકોણ બને છે. હવે આપણે સદિશની બીજી રીત જોશો ને એમાં ચતુષ્કોણ બનશે, 4 ખૂણા બનશે, આમાં 3 જ ખૂણા બનતા, એટલે એના નામ એ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આપણે આવતા લેક્ચરમાં જોશું.